હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મગની દાળની પૂરી. મગની છોટલાવાળી દાળ હોય ને એની પૂરી બનાવવાની. મગની દાળની પૂરી બનાવવા માટે શું વસ્તુ જોશે તે હું તમને બતાવીશ. એક બાઉલ મગની દાળ લેવાની છોટલાવાળી. મગે ચાલે, મગની દાળે ચાલે, એને આપણે પલાળી દેવાના. એટલે એક બાઉલ મગની દાળ લેવાની. એક મોટો બાઉલ ઘઉંનો લોટ લેવાનો. નાની વાટકી આપણે રવો લેશું. બે ચમચી ધાણાજીરું પાવડર લેશું. અડધી ચમચી હળદર લેશું. 2-3 ચમચી લાલ મરચું લેશું. ટેસ્ટ પ્રમાણે મીઠું. આદુ મરચાંની પેસ્ટ 2 ચમચી. એક નાનો બાઉલ કસ્તુરી મેથી. 1 ચમચી ગરમ મસાલો. 1 ચમચી કિચન કિંગ મસાલો. 8-10 લીમડાના પાન. લાલ મરચું પાવડર આપણે 3-4 ચમચી લેશું ને એ વાટેલું લેવાનું. લસણવાળી ચટણી લેવાની. હવે આપણે જોઈ લેશું કે એને કેવી રીતના બનાવવાનું છે તે હું તમને બતાવીશ. આ મગની આપણે દાળ લીધેલી છે છોટલાવાળી. એને મેં 1-1.5 કલાક પલાળી દીધેલી છે. પલળી જાય પછી એને ડાયરેક્ટ જ વઘારી દેવાની. હવે આપણે દાળને વઘારી દઈશું. પહેલાં આપણે તેલ લઈશું. 2 ચમચી આપણે તેલ નાખીશું. આપણે 1 ચમચી રાઈ લઈશું. 1 ચમચી જીરું નાખીશું. આપણે જે દાળ પલાળી હોય ને એ પાણી કાઢી નાખવાનું ને પછી જ દાળ લેવાની. બીજું પાણી પછી નાખવાનું. આપણે 1/2 ચમચી આપણે હિંગ નાખીશું. હવે આપણે આ દાળ નાખી દઈશું. આ 1/2 ચમચી હળદર નાખીશું. 1/2 ચમચી ગરમ મસાલો. 1 ચમચી મોટી ધાણાજીરું પાવડર. 1/2 ચમચી આમાં જ બધો મસાલો કરવાનો છે એટલે મસાલો વધારે પડતો નાખવાનો. આ 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ લેશું. આ 1 ભરી ચમચી ના લસણવાળી ચટણી લેવાની. એ જ નાખવાની, એનો ટેસ્ટ સારો લાગે આમાં. 1 ચમચી મીઠું લેશું. લોટના ભાગનું મીઠું આમાં નાખી દેવાનું. 1 ચમચી કસ્તુરી મેથી આવી રીતે કરીને નાખી દઈશું આપણે. હવે બધું આપણે મિક્સ કરી લઈશું અને સરખી રીતના હલાવી લઈશું. દાળ ચડે એટલું જ પાણી નાખવાનું. આને 2 સીટી વગાડો તો દાળ તરત ચડી જાય આપણી. આ મિક્સ થઈ ગયું છે આપણું. આ દાળ ડૂબે ને આપણી એટલું જ પાણી નાખવાનું એમાં આપણે. જય એટલું જ. હવે આપણે કુકરને બંધ કરી દઈશું ને 2 જ વિસલ વગાડશું તો આપણી દાળ થઈ જશે. 2 સીટી થઈ ગયેલી છે. હવે આપણે કુકર ખોલી લઈશું. પહેલાં આમ હવા કાઢી નાખવાની ને પછી હવે કુકર ખોલી લઈશું. હવે આપણી દાળ તૈયાર થઈ જાય. જો આવી રહેવા દેવાની એટલે આમાં આપણો લોટ પલળી જશે. પછી થોડુંક આમ તેમ ઘટવત પાણી હોય તો નાખવાનું. આમાં તમે દહીં નાખી શકો. દહીં નાખો તો એટલા બધા દિવસ નો રહે, 15 દિવસ ખરાબ નહીં થાય. હવે દાળને આપણે આમાં કાઢી લેશું. જેમાં તમે લોટ પલાળવાના હોય ને દાળને એમાં કાઢી લેવાની. દાળ ગરમ હોય ને ત્યાં જ આપણો લોટ આમાં નાખી દેવાનો. આ રવો લીધેલો છે એ નાખી દઈશું. એટલો આપણે નાખવાનો કે કેટલોક જશે લોટ એમ એ પ્રમાણે. પછી પાછું આમ મિક્સ કરી દેવાનું આપણે આવી રીતનું. આવો રાખવાનો લોટ, બહુ ઢીલો નહીં કરવાનો. હવે આ થોડુંક ઠંડુ થાય ત્યાં સુધી આપણે રેવા દેશું. પછી આપણે પૂરી બનાવીએ એની. થોડોક ઠંડો થાય એટલે આવી રીતના મસળી લેવાનો.
તમને એવું લાગે કે ઢીલો છે તો તમે પાછો લોટ આમાં ઉમેરી શકો, એટલો બંધાઈ ગયો હોય તો તમને ઢીલો લાગે તો લોટ નાખી શકો થોડો. હવે આપણે તેલવાળો આવી રીતના કરી લેશું લોટને. જો કેટલો લોટ મસ્ત બંધાણો, આ લોટ બહુ કઠણ નથી બાંધવાનો, તો બી પૂરી કડક ને સરસ થશે. આ આપણે પૂરી વણી લઈએ ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. હવે આપણે પૂરી વણી લેશું, એટલું મોટું ગોયણું લેવાનું આપણે. હવે એને આમ લોટવાળું કરી દેવાનું, પછી આપણે વણી જોઈશું. ઘઉંનો લોટ અટામણ માટે ઘઉંનો લોટ લેવાનો. એટલી મોટી રોટલી વણી દેવાની, પછી આવી રીતના કાણા પાડી દેવાના ચમચીથી, એટલે આ ફૂલે નહીં તો આપણી કડક થશે પૂરી, ફૂલવી ન જોઈએ. હવે આ કટર લીધેલું છે એનાથી આવી રીતના કરી લેશું આપણે. જેવી તમારે ડિઝાઇન કરવી હોય એવી કરી શકો તમે. આ ગોળ લીધેલું છે, તમારા ઘરમાં ગોળ કાંઈ ન હોય તો વાટકી હોય તો એનાથી ને ચાલે, આ કટર છે એનાથી કર્યું. આવી જ રીતના આપણે બધી કરી નાખશું. તમારી પાસે આ ન હોય તો વાટકીથી, ગ્લાસથી, કોઈ બીથી કરી શકો તમે. તેલ ગરમ થઈ ગયું છે આવી રીતના, એક આવી જ રીતના આપણે બધી પૂરી તરી લેશું. પહેલાં ગરમ એકદમ તેલ કરી લેવાનું, પછી ધીમે તેલ આપે તરવાની. થોડી કેટલી થાય ને ખૂલતી હોય ને તો આવી રીતના દબાવતું જવાનું, આવી રીતના નામ ફેરવી દેવાનું, એટલે નહીં ફૂલે. બીજી બાજુ ફેરવી દો ને તમે, એટલે નહીં ફૂલે. આ પૂરીમાં નથી તેલનું મોણ જોઈએ કે કાંઈ જ નહીં, કેમ કે આપણે શાકમાં બાંધીએ ને. એક વાંધો શું, તેલ ઠંડુ થઈ જાય તોય ન આવે, તો ઠંડુ પડી ગયું હતું તેલ તોય ન આવે. કેમ એટલું એટલું બોલે? હવે આને આપણે પલટાવી લેશું. આવી બ્રાઉન થઈ ગઈ છે આપણી પૂરી, હવે આપણે કાઢી લેશું એને.
આપણે તેટલી એટલે આનો આ મૂકી દેવો લોટ અહીં જે થેપલા કરી નાખવાશે એટલું તેલ કેટલું જોઈએ અમે હવે આપણે આને કાઢી લેશું આવી બ્રાઉન થઈ જવી જોઈએ હવે કાઢી લેશું હવે જ રીતના આપણે બધી પૂરી તરી લેશું આ આપણી મગની દાળની પૂરી તૈયાર છે એને દહીં સાથે સૌ કરેલી છે દહીંમાં મસાલો નાખેલો છે મરચું મીઠું ધાણા જીરું આ 15 દિવસ આ પૂરીને કંઈ થતું નથી આ પૂરી એટલી કડક થાય છે ને જો જો તમને ભાંગીને બતાવું આવી ફરસી થઈ જો આવી રીતના આ 15 દિવસ તમે ક્યાંય પિકનિકમાં જવું હોય ને તો પૂરી તમે લઈ શકો